નમસ્કાર. ગીજુભાઈ બદેકાની જન્મ જયંતિના પખવાડિયાના ઉજવણીના સંદર્ભે અને સમકાલીન ચિંતકોએ પૂર્વ પ્રાથમિક શાળાના જે ફાળો આપ્યો છે એ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં આજે પૂર્વ પ્રાથમિક શાળાના માં રમતો ના મહત્વ વિશે હું આપની સાથે થોડીક વાતો કરવા આવી છું. કેટલીક બાબતોને મેં સંકલન કરીને આપની સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કર્યો છે, જેમાં જે મુદ્દાઓને સાંકળ્યા છે એમાં મુદ્દાઓ જે સાંકળ્યા છે તેમાં અધ્યયન એટલે શું, અધ્યયનની સંકલ્પના શું છે, અધ્યયનને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એને સાંકળવા માટે પ્રયત્ન કર્યો છે. બીજું જે લખ્યું છે એ અધ્યયન એટલે અધ્યયન સાથે બીજી કેટલીક સંકલ્પનાઓ આપણે અવારનવાર ઉપયોગ કરતા હોય છે, તો આ અધ્યયન સાથે જે કેટલીક સંબંધિત સંકલ્પનાઓ છે એનો અંદરનો જે તફાવત રહ્યો છે એને સમજાવવા માટેના મુદ્દાનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અધ્યયન, આપણે અધ્યયનની જે વ્યાખ્યા છે, જે સંકલ્પના છે એ આપણે જ્યારે બીએડ કર્યું, પીટીસી કર્યું અથવા તો પૂર્વ પ્રાથમિક શાળાનો કોઈ બી આપણે કોર્સ કર્યો હશે ત્યારે આપણે એ જાણીએ છીએ કે જ્યારે વર્તનમાં પરિવર્તન અને એ પરિવર્તન પણ કેવું પરમેનન્ટ કાયમી રીતે જ્યારે પરિવર્તન આવે ત્યારે આપણે એને અધ્યયન કહીએ છીએ. અધ્યયન હંમેશા પ્રયત્ન અને અનુભવથી જ મેળવાય છે અને પ્રયત્ન અને અનુભવ કર્યા પછી જ વર્તનમાં હંમેશા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન જ્યારે આવે ત્યારે બાળક જે તે પરિસ્થિતિમાં પોતાને અનુકૂલન સાધે છે અને એની આસપાસના વાતાવરણમાં એડજસ્ટ થતા શીખે છે. અધ્યયનની મુખ્ય બાબત શું, તો અધ્યયન હંમેશા કેવું હોય, સક્રિય હોય અને અધ્યયનની પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે શિક્ષક કરતાં વિદ્યાર્થી અધ્યયન કરવા માટે વધુ સક્રિય હોય છે. આ બંને પક્ષે પરસ્પર સરખું જ હોવું જોઈએ પણ વિદ્યાર્થી પોતાની પ્રકૃતિના અનુસંધાને પોતાને શીખવા માટે એની જાગૃતતા લેવલ એની ચંચળતા એટલી બધી વધુ હોય છે કે એ અધ્યયનની અંદર હંમેશા સક્રિય હોય છે અને નવું નવું શીખવા માટે એ તત્પર હોય છે. બીજી બાબત આપણે સમજીએ તો અધ્યયન હંમેશા હેતુ આધારિત હોય છે, હેતુ વગરનું કદિવસ અધ્યયન હોતું નથી. આપને NCA 2005માં જણાવ્યું છે કે બાળક કઈ રીતે શીખે, બાળક અનુભવથી નમૂના બનાવીને પ્રયોગ દ્વારા, શ્રવણ દ્વારા, વાંચન દ્વારા, લેખન દ્વારા, ચર્ચા દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા વિચારીને, પ્રત્યુત્તર આપીને, અભિવ્યક્તિ કરીને, હલનચલન દ્વારા એકબીજા સાથે આંતરિક પારસ્પરિક ચર્ચાઓ દ્વારા બાળક શીખે છે અને બાળકોના આ જે વિકાસ છે આ વિકાસ માટે થઈને તમામ પ્રકારની એમને તકો આપવી જોઈએ. બાળકનો વિકાસ એટલે સર્વાંગીણ વિકાસની વાત કરી રહ્યા છે. સર્વાંગીણ વિકાસની અંદર આપણે જાણીએ છીએ કે પહેલાં તો એમનો શારીરિક વિકાસના સંદર્ભમાં એના જે સ્નાયુ છે, મોટા સ્નાયુ અને સૂક્ષ્મ સ્નાયુ, એમનો વિકાસ કરવાનો છે. પછી આપણે તરત આપણે જોઈએ છીએ બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસને ભાર આપી રહ્યા છીએ. પછી ભાષાકીય વિકાસને આપણે ભાર આપી રહ્યા છીએ. પછીનો જે વિકાસ આવી રહ્યો છે એ છે સામાજિક વિકાસ
અંતે તો બાળકને આપણે સમાજની સાથે એના આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલન પામે અને એ માટે આપણે એને તૈયાર કરવાનો હોય છે સામાજિક વિકાસ અને પછીનું જે છે એ આપણે કહી રહ્યા છે સંવેદનાનો વિકાસ જે સંવેદનાઓ એની સામે આવી રહી છે એને યોગ્ય રીતે એનો પ્રતિકાર કરે યોગ્ય રીતે એનો જવાબ આપે અને યોગ્ય રીતે અનુકૂલન સાધી પોતાના જીવનમાં આગળ વધે તો આ જે છે એ અહીંયા એનસીએફમાં કહ્યું છે કે બાળક શીખે કઈ રીતે તો બાળક આ પ્રકારે શીખે છે અને એ પ્રકારે બાળકના જે વિકાસો છે એ ક્રમિક રીતે આગળ વધતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે બાળકની પહેલી શાળા છે એનું ઘર છે અને પહેલા શિક્ષક જે છે એ એના માતા પિતા છે ફરી આપણે જઈએ તો આપણને ખ્યાલ છે કે આપણું વર્તન કોના આધારિત આપણે જે કંઈ કરીએ છીએ કોના આધારિત તો આપણે હંમેશા ભૂતકાળમાં જઈશું આપણો આધાર શું તો કે આપણે જે શીખ્યા છે એના આધારિત આપણું વર્તન છે અને એ જે શીખ્યા છે એ જ આપણે કાયમી ધોરણે આગળ લઈને ચાલીએ છીએ આપણું વ્યક્તિત્વનું ઘડતર પણ એના ઉપર આધારિત છે અને આપ જાણો છો એ રીતે અધ્યયન એ સતત પ્રક્રિયા પણ છે એ કોઈ જગ્યાએ અટકતી નથી એ બાળકના જન્મની પૂર્વની પ્રક્રિયા એટલે કે ગર્ભાશયથી માંડીને મૃત્યુ પર્યંત આ જે પ્રક્રિયા છે એ ચાલતી રહે છે અધ્યયન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવોને આધારે ઘડાય છે અને સૌથી વધુ મહત્વનું વર્તનને અને વર્તણૂકને ઘડવા માટેનો પાયો છે કેટલાક વ્યક્તિઓ છે એવું કે ઊંચાઈ વધ્યું વજન વધ્યું એના કારણે પરિપક્વતા આવે પણ અધ્યયન છે એને આપણે આ પરિપક્વતાની સાથે અધ્યયન જોડાયેલું પરિપક્વતા હશે તો જ અધ્યયન કરી શકશે પણ પરિપક્વતાને આપણે અધ્યયન કહી શકીશું નહીં અધ્યયન ફરી વખત આપણે એક વસ્તુને બહુ વ્યવસ્થિત રીતે સમજી લેવું પડશે કે અનુભવ વગર અધ્યયન શક્ય નથી જ્યારે અનુભવમાંથી બાળક પસાર થાય આસપાસના વાતાવરણ સાથે આંતરપ્રક્રિયા કરે ત્યારે જ અધ્યયન બને છે અને એના જે અનુભવો છે એ ફરી વખત એનું રિફોર્મ એટલે કે એનું ફરી વખત ઘડતર થાય છે અને ઘડતર સાથે એ આગળ વધે છે આપણે સૌ જાણી રહ્યા છે કે આપણે વારંવાર બાળકને કહીએ કે આ દીવા પાસે ના જતા ભાઈ તમને અડકશો તો દાઝી જશો પણ એ બાળક જ્યાં સુધી આપણે કહીશું ત્યાં સુધી એ બાળક એને એ સૂચનાઓને માનવા માટે તૈયાર નથી થઈ રહ્યો પણ જ્યારે એ બાળક એ દીવાની ગરમ અનુભવ કરશે ત્યારે એ બાળક કદીવસ એ દીવા પાસે જશે નહીં અને એને ખ્યાલ આવશે કે આ દીવા પાસે જવાથી આનાથી દાઝી જવાય છે બીજી આપણે આની બીજો મુદ્દો આપણે જે ધ્યાને લીધો છે એ આપણે કેટલીક વખત અધ્યયન સાથે પરસ્પર આ મુદ્દાઓને સાંકળી લઈએ છીએ એટલે આપણી સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે એની અંદર સૌથી પહેલો મુદ્દો છે પરિપક્વતા અને અધ્યયન જે મેં તમને આગળ વાત કરીએ પરિપક્વતા એ શારીરિક અંગોની વૃદ્ધિ સાથે એને સંબંધ છે પરિપક્વતા અને અધ્યયન
પરસ્પર પર્યાય શબ્દો નથી. પરિપક્વતા એ શારીરિક અંગોની વૃદ્ધિ છે, જ્યારે અધ્યયન છે એ બાળકના વર્તનની અંદર પરિવર્તન કરે છે. હા, અહીંયા એ ચોક્કસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે બાળકનું વર્તન અને પરિવર્તન ત્યારે જ શક્ય બનશે જ્યારે તેના શારીરિક અંગોની મેચ્યોરિટી અથવા તો પરિપક્વતા આવી ગઈ હશે ત્યારે. પરિપક્વતા વગરના અધ્યયન અનુભવો પૂરા પાડશો તો બાળક એ અધ્યયન અનુભવોને સ્વીકારી શકશે નહીં, અને એના આધારે જે આપણે અપેક્ષિત પરિવર્તન જોવાનું થઈ રહ્યું છે બાળકની અંદર એ આપણને મળી શકશે નહીં. એટલે અધ્યયન માટે પ્રાથમિકતા એ પરિપક્વતા છે, પણ બંને શબ્દ જે છે એ અલગ છે, એકબીજા પર આધારિત છે, પણ અહીંયા આપણે સમજવાનું છે એને અલગ રીતે. બીજું આપણે શબ્દ અધ્યયન સાથે વારંવાર વાપરીએ છીએ એ છે વિચારવું અને શીખવું. શીખવું અહીંયા અધ્યયનના સંદર્ભમાં લીધું છે. અહીંયા ફરી વખત આપને કહેવાનું કે અનુભવથી જ શીખાય છે અને અનુભવથી વર્તનમાં પરિવર્તન આવે. વિચારવું એ અધ્યયનને પોષક છે, શીખવા માટેનું પોષક છે, પણ ફક્ત વિચારવું એ અધ્યયન નથી. વિચારવાથી વર્તન કે પરિવર્તનમાં દેખીતો ફેરફાર આપણે જોઈ શકતા નથી. હા, પણ વિચારવું એ પાયો છે અધ્યયનનો, એ શીખવા માટે એમને પાયા તરીકે, પ્રાથમિકતા તરીકે ઉપયોગમાં એને મૂકી શકાય, લઈ શકાય. પણ આ બંને શબ્દો જે છે એ મૂળભૂત રીતે આ રીતે અલગ છે. વિચારવું એ અધ્યયનને પોષક છે, પણ વિચારવું એ અધ્યયન નથી. વર્તનમાં પરિવર્તન અનુભવથી જ આવે, એ અનુભવથી આવ્યા પછી જ એ શીખવાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે વિચારવું એ અધ્યયનને પોષક છે, પણ વિચારવું છે એ અધ્યયનની અંદર આવી જતું એ ફક્ત ને ફક્ત માત્ર એક એનો સ્ટેપ કહી શકાય, એક મુદ્દો કહી શકાય. એટલે વિચારવાને આપણે અધ્યયન સાથે જોડી શકીશું નહીં. બીજો આજે આપણી પાસે મુદ્દો આવી રહ્યો છે એ વર્તન અને અધ્યયન. આપણે કેટલીક વખત વર્તનમાં પરિવર્તન થાય એટલે એમ થઈ ગયે તો કહી શકીએ કે આ અધ્યયન થયું. અને કેટલીક વખત આવી એવી સમજ પણ હોય કે કેટલીક વ્યક્તિ એ અભિવ્યક્ત ના કરે અથવા તો તે એ જગ્યાએ એની વર્તણૂકની ગેરહાજરી હોય તો આપણે કહી શકીએ કે આનો હજી એ શીખ્યો નથી. પણ આવી જે ગેરસમજ છે એ આપણે અહીંયા આપણે દૂર કરવાની છે. અહીંયા કોઈ ભૂતકાળમાં જોવાયેલી વર્તણૂક જે છે એ જો વાસ્તવિકમાં અત્યારે હાલ આપણે વર્તમાનમાં જોવા ન મળે તો આપણે એવું ના સમજવું જોઈએ કે આ ભૂલી ગયો છે કે એને આ કરવા માટેની ક્ષમતા ગુમાવી દીધી છે. આવું કંઈ નથી. જે શીખ્યું છે એ ઓલરેડી એના મગજમાં કોઈને કોઈ જગ્યાએ એ સંગ્રહાયેલી પડેલી હોય છે. અમુક ક્ષણે એ વર્તન ન થવાથી એની ગેરહાજરી છે એવું માનવાનું રહેતું નથી. એટલે વર્તન અને અધ્યયન એ બંને જે છે એને આપણે અલગ રીતે સમજવું રહ્યું. વર્તન જે તે જગ્યાએ ગેરહાજરીને કારણે આપણે એવું ના કહી શકીએ કે આ વર્તન આ પ્રકારે નથી કર્યો એટલે એને શીખેયું નથી. બીજી બાબત છે વિકાસ અને અધ્યયન. કેટલાક વિકાસના મનોવૈજ્ઞાનિકો છે એ આ મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે વિકાસ અને એ અધ્યયનથી અલગ છે. હા, અલગ છે. કઈ રીતે? તો કે વિકાસ એ ઓબ્વિયસ પોઝિટિવલી જઈ રહ્યો છે અને હંમેશા પ્રગતિશીલ હોય છે. જ્યારે ભણતર છે, ભણતર અથવા તો અધ્યયન છે એની અંદર નવા જે અનુભવો છે
એના આધારે એનું ઘડતર થાય છે. એટલે આ નવા અનુભવો છે એ કોઈ વખત સારા પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. અને અહીંયા અધ્યયનનો સંપૂર્ણ આધાર જે છે એ એના આજુબાજુના પર્યાવરણ ઉપર આધારિત છે. જ્યારે વિકાસ છે એ વિકાસ એ બાળકની આંતરિક પરિપક્વતા ઉપર આધારિત છે. એટલે આ રીતે વિકાસ અને અધ્યયનને આપણે અલગ રીતે સમજવાનું રહે છે.